નમસ્કાર, કનેક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વરસાદના અપડેટ પર ફટાફટ નજર કરી લઈએ. ગુજરાતમાં જે છે ચોમાસું હાલ બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાતથી આગળ વધી અને ચોમાસું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વાગરામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાલિયા અને ઝઘડિયામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હાંસોટમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જંબુસરમાં 18 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચની જેમ જ દક્ષિણ ગુજરાતના અન્ય જે જિલ્લાઓ છે, વલસાડ છે, નવસારી અને સુરત, આ તમામ જગ્યાએ અનરાધાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. અને વરસાદના કારણે જે વિવિધ નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા ગામો છે, તો ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જે વરસેલ વરસાદ છે તેના પર જો નજર કરીએ તો સુરતના પલસાણા તાલુકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલી તાલુકામાં 4.5 ઇંચ, વલસાડના વાપીમાં 4.5 ઇંચ, સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ વલસાડના ધરમપુરમાં જો વાત કરીએ તો ધરમપુરમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના સંખેડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ તરફ નર્મદા જિલ્લાના નાંદોદમાં પણ જે છે તે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, તો આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ વાવણી કાર્યના શ્રી ગણેશ કર્યા હતા, પરંતુ ચોમાસું આગળ ન વધતા પોતાનો પાક સુકાઈ કાં તો બળી જવાની તેઓને ભીતિ હતી. પરંતુ હવે વરસાદ જે છે તે આવી જતા, ચોમાસું જામી જતા હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી આ જે વિસ્તારો છે તો ત્યાં વરસાદ પડી શકે છે, ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાત હાલ વરસાદથી તરબતર થઈ ગયું છે અને વિવિધ જગ્યાએ વરસાદી પાણી ભરાતા જનજીવનને પણ વ્યાપક અસર પહોંચી રહી છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચના 5 બત્તી, સેવાશ્રમ રોડ, ફુરજા તે સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પરંતુ એક તરફ જે વરસાદ છે તે રાહતના સમાચાર લઈને આવ્યો છે. પહેલાં ચોમાસું ખેંચાયું હતું, પરંતુ હવે ચોમાસું જામતા સમગ્ર જે રાજ્યમાં જે છે તે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઇચ્છનીય બનાવ ન બને તે માટે વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા પણ વરસાદની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. વરસાદના આવા જ વધુ લાઈવ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.